વિમન્સ ડે. મારે આજે એટલું જ કહેવાનું છે કે વિમેન્સ સેલ્ફ લવ. ફેમિલી તો આપણી સાથે છે અને રહેવાનું જ છે, પણ પોતાની જાતને પણ પ્રેમ કરતાં શીખવું જોઈએ. દિવ્યા મેડમ મારા બહુ ક્લોઝ ફ્રેન્ડ છે. કોરોના દરમિયાન અમે લોકોએ ઘણું બધું મારા બુટીકે કામ કર્યું. ભાતીગર ડિઝાઇનર સ્ટુડિયો કરીને મારું બુટીક છે. ઘણા બધા વૃદ્ધાશ્રમમાં અમે લોકોએ ઘણી બધી સેવાઓ આપી, અને નાના નાના કારીગરો કે જે લોકોને આપણને અંદાજ પણ ના હોય કે જે દરજીઓ હોય, જે હાથ ભરતના કામ કરતા હોય, એ બધાને અમે લોકોએ ઘણું કામ આપ્યું. અને સડનલી આજે મેં ગઈકાલે દિવ્યાબેનને કીધું કે મેં ઘણા વર્ષો કામ કર્યું છે, મારે હવે કંઈ કરવું છે. તો સડનલી આજે એમનો મને ફોન આવ્યો કે તમારે મારી સાથે આવવાનું છે. મેં કીધું પણ ક્યાં આવવાનું છે મારે? તો કે ના, તમારે બસ બેસી જવાનું છે. પણ મેં કીધું તમે મને કહો કે મારે ક્યાં આવવાનું છે. એમણે મને કશું કહ્યું જ નહીં. મને એમણે કહ્યું કે હું તમને લેવા આવું છું. પણ મેં કીધું મારે શું પહેરવાનું છે? તો કે તમે જે પહેર્યું એ જ તમારે પહેરવાનું છે. મેં કીધું ઓકે. મને ટ્રસ્ટ હતો કે મારે એમની સાથે જવાનું છે, અને હું એમની સાથે આવી ગઈ. અને રસ્તામાં એમણે મને કહ્યું કે તમારે જે કરવું છે, તમે જે મને કહ્યું કે તમે બહુ વર્ષો કામ કર્યું, હવે થોડું સમાજ સેવાનું બી કામ કરવું છે, તો હું તમને એવી જગ્યાએ લઈ જાઉં છું કે તમને જ્યાંથી ઘણું બધું પ્લેટફોર્મ મળી રહેશે. થેન્ક યુ વેરી મચ દિવ્યાબેન, થેન્ક યુ વેરી મચ પાયલબેન, અને બધા મહાનુભાવોનો મારો આભાર. થેન્ક યુ વેરી મચ સર.